બોટાદ જિલ્લાના રાણપુરમાં મુખ્ય કુમાર સારા બે રાણપુર ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવાઈ. આજે મુખ્ય કુમાર સારા નંબર બે રાણપુર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી એચ ચૌધરી સાહેબની સૂચના અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ ખટાણાની ઉપસ્થિતિમાં ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 127મી જન્મ જયંતિ ધૂમધામપૂર્વક ઉજવાઈ. બાળકો અને શાળાના પરિવારે રાણપુરના જાહેર માર્ગો પર પ્રભાત રેલી કાઢી હતી. બાબા સાહેબ અમર રહો, જબ તક સુરત ચાંદ રહેગા, બાબા સાહેબ કા નામ રહેગા વગેરેનો સૂત્ર પોકાર્યા હતા. વિદ્યાર્થીઓમાં બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવવાનો અનેરો ઉત્સાહ હતો. આ પ્રસંગે પત્રકાર મિત્રો પણ હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય કાદરભાઈ કોઠારીએ બાળકોને બાબા સાહેબ આંબેડકરના જીવનના મહત્વના પ્રસંગો કહ્યા હતા. મનીષભાઈ અને કાદરભાઈએ બાબા સાહેબની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને વંદન કર્યા હતા. આ સમયે રાણપુર તાલુકાના અને રાણપુર શહેરના દલિત સમાજ અને વેપારી સમાજ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાહેબ આપનો પરિચય? કાદરભાઈ કોઠારીયા, આચાર્ય મુખ્ય કુમાર શાળા નંબર 2 રાણપુર. શું આજે આજનો આપનો શું કાર્યક્રમ છે? અમારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી એચ ચૌધરી સાહેબ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ ખટાણા સાહેબના માર્ગદર્શન તળે આજે અમે સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરી. આજે 14મી એપ્રિલ, 14મી એપ્રિલ એ ઐતિહાસિક દિવસ છે. 14મી એપ્રિલ 1891ના રોજ ભારત માટે સોનાનો સૂરજ ઉગ્યો હતો, તે દિવસે બાબા સાહેબનો જન્મ થયો હતો અને એમની યાદમાં આજે અમે એમને જન્મદિવસની યાદગીરી ઉજવીએ છીએ. આજે અમારી શાળાએ અમારા ચેરમેન શ્રી મનીષભાઈ ખટાણાની રાહબરી નીચે ગામમાં રેલી કાઢી બાળકોને બાબા સાહેબના જીવનકવન વિશે સમજાયું. અમે બાબા સાહેબના આંબેડકરના સ્ટેચ્યુને અમે પુલાર કર્યા અને આખા ગામને જાગૃત કર્યું. બાબા સાહેબ એ આપણા એક દલિત સમાજના નેતા નહોતા, એ વિશ્વ પ્રસિદ્ધ નેતા હતા. સમગ્ર પૃથ્વી ઉપર જે મહામાનવો છે એમાંના એક હતા અને એમણે ભારતીય બંધારણની રચના કરી, લેખિત બંધારણની રચના કરી, જે વિશ્વમાં સૌથી અવ્વલ નંબર છે એમાં બાબા સાહેબનો ખૂબ ફાળો છે. બાબા સાહેબે તમામ લોકોને ઉદ્ધાર કર્યો અને એમણે એક રાહ ચીંધો કે ગરીબનો છોકરો પણ ખૂબ જ ભણી શકે છે. આઝાદી પછીના અત્યાર સુધીના નેતાઓમાં કોઈ પાસે આટલી બધી ડિગ્રી નહોતી જેટલી બાબા સાહેબ પાસે. બાબા સાહેબે ખૂબ જ ગરીબી વેઠીને, ખૂબ જ સંઘર્ષ કરીને, ખૂબ જ તનતોડ મહેનત કરીને, ખૂબ જ પરિશ્રમ કરીને એમણે ખૂબ જ અભ્યાસ કર્યો અને ભારતીય બંધારણમાં ઘડવામાં એમણે ખૂબ જ ફાળો આપ્યો. આજે અમે એમની ખૂબ જ યાદ અપાવીએ છીએ. શ્રી મનીષભાઈ ખટાણા અમારે શાળામાં અને આ પ્રોગ્રામમાં હાજર રહ્યા, એમનો પણ હું ખૂબ દિલથી મુખ્ય કુમાર સર નંબર 2 આચાર્ય તરીકે આભાર માનું છું. અમારા એચ ચૌધરી સાહેબે અમને કિંમતી માર્ગદર્શન આપ્યું, એમનો પણ આભાર માનું છું. રાણપુર ગામના પત્રકાર મિત્રો મોહસિન ખાન અને બીજા બધા પત્રકાર મિત્રો જે હાજર છે.